चलो, वेरी गुड आफ्टरनून ऑल ऑफ यू। तो आपणे लास्ट टाइम संतुलन ऊपर सांद्रतानी असर जे छे एना विषे आपणे अभ्यास छे ई कर्यो हतो। आपणे टॉपिक नुं मुख्य नाम हतुं संतुलन ने असर करता परिबळो। संतुलन ने असर करता परिबळो नी अंदर जो आपणे विचारीए तो सौथी पहेला तो आपणे जोयुं हतुं के भाई संतुलन ने असर करता परिबळों नी अंदर घणा बधा आवी शके, जेम के तापमान, दबाण, बराबर सांद्रता, बधाय छे संतुलन ने असर करता परिबळो छे। आमांथी आपणे सांद्रता जे छे एना विषेनो अभ्यास छे ई कर्यो हतो। एनी अंदर आपणे जोयुं हतुं के भाई कोई रासायणिक प्रक्रिया होय, સૌથી પહેલા તો આપણે સોરી લસ ઇટેલિયન નિયમ છે એ જોયો હતો। આની અંદર લસ ઇટેલિયન ના નિયમ શું કહેતો હતો તો કે ભાઈ એક વખત પ્રણાલી સંતુલનમાં આવી જાય બરાબર, પછી જો એ સંતુલનમાં સાંદ્રતાનો ફેરફાર કરવામાં આવે તો નવું સંતુલન એવી રીતે સ્થપાય કે જેથી થયેલા ફેરફારની અસર છે એ શક્ય એટલી નાબૂદ થાય। બરાબર, મીન્સ કે જો તમે પ્રક્રિયક છે એ દૂર કર્યો હોય તો ફરી પાછો પ્રક્રિયક બને એવી દિશામાં પ્રક્રિયા થાય કે ભાઈ ફોર એક્ઝામ્પલ છે જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એ વત્તા બી વિલ ગીવ સી, આ એક પ્રક્રિયા છે, સંતુલનમાં આવી ગઈ। સંતુલનમાં આવી જાય એટલે એ બી સી આ બધાનો જથ્થો છે એ કેવો બની ગયો હોય, અચળ। બરાબર, હવે માની લો કે તમે આ એ છે એને શું કરો, દૂર કરો, તો પ્રક્રિયા એવી દિશામાં આગળ વધે કે જેથી કરીને ફરી પાછો એ બને। તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે તો કે ઉલટી આગળ વધે, મીન્સ કે પ્રતિગામી દિશાની અંદર આગળ વધે, મીન્સ કે સી માંથી ફરી પાછો એ અને બી પદાર્થ છે એ વધુ ને વધુ ઉત્પન્ન થાય એવી દિશામાં રિએક્શન છે એ આગળ વધે અને વાઇસ વર્સા, એટલે કે આનો બધો અભ્યાસ છે આપણે છેલ્લે કર્યો હતો। ત્યાર પછી આજે આપણે આગળ એક નવા પ્રશ્ન ઉપર છે એ જોવું છે કે સંતુલન પ્રણાલી ઉપર દબાણના ફેરફારની અસર યોગ્ય ઉદાહરણ આપી અને સમજાવો। તો સંતુલનમાં આવી ગયેલી પ્રણાલી જે છે બરાબર, એના ઉપર દબાણની શું અસર થાય છે એને આપણે સમજવી છે। ઓકે, તો સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ દબાણના ફેરફારથી સંતુલન ઉપર શું અસર થાય છે। જો અહીંયા આગળ એક વસ્તુ છે એ મગજમાં ઉતારી દેજો, દબાણની વાત આવી એટલે અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલા પદાર્થો છે એમાંથી કોઈ ગેસિયસ ફોર્મની અંદર હોવા જરૂરી છે બરાબર ને, તો જ દબાણ છે એ વધારે ઘટાડી શકાય। કારણ કે ઘન પદાર્થ ને પ્રવાહી પદાર્થ ને ક્યારેય દબાણ ના હોય। ઓકે, ઘન પદાર્થ ને પ્રવાહી પદાર્થ ને દબાણ ન હોય, દબાણ કોણ ઉત્પન્ન કરી શકે, વાયુ ઉત્પન્ન કરી શકે। ઓકે, તો હવે આ એક પ્રક્રિયા છે, માની લો કે એ વત્તા બી વિલ ગીવ સી, આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આ બધા વાયુ અવસ્થામાં છે આપણે એવું સમજી લઈએ। ઓકે, ફોર એક્ઝામ્પલ આ પ્રક્રિયાની અંદર કઈક દબાણ છે એ વધારવામાં આવે છે, તો એ દ્રષ્ટિએ તમારે વિચારવાનું છે। આમાં એવું જરૂરી નથી કે બધા ગેસિયસ ફોર્મમાં જ હોય, અમુક ઘન અવસ્થામાં હોય એવું બને બરાબર। તો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા તમને આપ્યું છે કે સંતુલિત પ્રણાલી ઉપર દબાણની અસર ફક્ત વાયુમય સંઘટકો ધરાવતી પ્રણાલી ઉપર જ થાય। તો મેં તમને વાત કરી એમ કે ભાઈ દબાણના ફેરફારથી સંતુલન ઉપર અસર થાય આવી ઘટના માત્ર ને માત્ર ક્યાં જોવા મળે, તો કે ભાઈ આવી ઘટના વાયુમય પ્રણાલીની અંદર તમને જોવા મળે, ઘન અને પ્રવાહીમાં આવી ઘટના જોવા મળે નહીં। જો વાયુમય પ્રણાલીમાં વાયુમય નિપજો અને વાયુમય પ્રક્રિયકોના મોલ સમાન હોય તો દબાણના ફેરફારની અસર થતી નથી। કે ભાઈ માની લો કે એક રાસાયણિક પ્રક્રિયા છે કે એ વત્તા બી વિલ ગીવ સી, યસ, અહીંયા આગળ આ પ્રક્રિયા છે આમાં બધા જ માની લો કે વાયુમય અવસ્થામાં છે, પરંતુ સી જે બને છે ને એના બે મોલ બને છે, તો અહીંયા આગળ ઘટના છે એ વિચારો, પ્રક્રિયકના ટોટલ મોલ કેટલા છે, બે, નિપજના મોલ કેટલા છે, બે, બે બાજુ મોલ કેવા છે સરખા,
હવે આવી પ્રણાલી એક વખત સંતુલનમાં આવી ગઈ મીન્સ કે એ વત્તા બી એમાંથી સી બનવાનો છે એટલો બની ગયો બરાબર એ વત્તા બી વિલ ગિવ સી આમાંથી જેટલો સી બનવાનો છે એટલો બની ગયો અને હવે પ્રક્રિયા માની લો કે સંતુલનમાં આવી ગઈ સંતુલનમાં આવી ગઈ ઇન ધ સેન્સ કે હવે પ્રક્રિયા જે છે એમાં સંતુલન સ્થપાઈ ગયું છે અને હવે તમે બહારથી દબાણ વધારો છો તો બહારથી દબાણ જે વધારશો ને એ બે બાજુ એક સરખું લાગુ પડશે કારણ કે બે બાજુ નિપજન પ્રક્રિયકોના મોલ કેવા છે સરખા છે તો જો બે બાજુ મોલની સંખ્યા વાયુમય મોલો ખાલી આમાં માની લો કે કદાચ ઘન અવસ્થા આપી હોય તો એ કાઉન્ટર ન થાય અહીંયા માની લો કે ડી આપ્યું હોત પણ એ સોલિડ હોત તો આને કઈ આપણે ગણતરીમાં ના લેત કારણ કે દબાણ કોણ ઉત્પન્ન કરી શકે વાયુ ઉત્પન્ન કરી શકે ઘન અવસ્થા દબાણ ઉત્પન્ન કરે નહીં તો બે બાજુ વાયુમય નિપજોના મોલ જો સરખા હોય પ્રક્રિયક સાઈડ રીતે અને નિપજ સાઈડ રીતે મીન્સ કે જે પ્રક્રિયક બાજુ મોલ હોય એટલા જ નિપજ બાજુ મોલ હોય બરાબર તો આવા કિસ્સાની અંદર છે એ શું થાય તો કે ભાઈ દબાણની અસર છે એ કઈ થાય નહીં તમે ગમે એટલું દબાણ વધારો અથવા ઘટાડો કોઈ જાતનો ફરક પડે નહીં જો સંતુલનમાં વાયુમય નિપજોના સહગુણક અને વાયુમય પ્રક્રિયકોના સહગુણક ભિન્ન હોય તો ફક્ત આવા સંતુલન ઉપર જ દબાણના ફેરફારની અસર થઈ અને નવું સંતુલન છે એ રચાય છે કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ હું તમને એમ કહું કે એ વત્તા બી વિલ ગીવ સી અહીંયા આગળ માની લો કે આ એ બી અને સી ત્રણેય ઘટક વાયુ અવસ્થામાં છે એવું આપણે ધારી લઈએ તો અહીંયા પ્રક્રિયકોના મોલ કેટલા છે બે અને નિપજના મોલ કેટલા છે એક તો તમે વિચારો કે પ્રક્રિયકના મોલ થી નિપજના મોલ છે એ અલગ છે ઓકે તો આવા કિસ્સાની અંદર તમે માની લો કે આ પ્રણાલી જે છે એ એક વખત સંતુલનમાં આવી ગઈ હોય જે બંધ પેટીમાં અને એ બંધ પેટીમાં હવે તમે દબાણ છે એ વધારો અથવા ઘટાડો તો એની અસર આ સંતુલન ઉપર થાય પરંતુ જો મોલની સંખ્યા સરખી હોય તો અસર થાય નહીં નોંધ કરીને આપ્યું છે ખાસ કે ભાઈ દબાણના ફેરફાર એટલે કદનો ફેરફાર કુલ કદ ઘટાડવાથી કુલ દબાણ છે એ વધે અને કુલ કદ વધારવાથી કુલ દબાણ છે એ ઘટે સામાન્ય રીતે દબાણનો ફેરફાર છે ને એ તમે કદના ફેરફારના સંદર્ભમાં વિચારી શકો ફોર એક્ઝામ્પલ તમે જોજો અહીંયા આગળ મારી પાસે આ એક બંધ પેટી છે અથવા બલૂન છે કોઈ આ ફુગ્ગો છે કોઈ આ ફુગ્ગાનું કદ છે અહીંયા તમને દેખાય જેવડું છે ઓકે આની અંદર વાયુ ગયો છે માની લો કે આ ફુગ્ગાનું કદ જે છે એ હું ઘટાડીને આટલું કરી દઉં છું ઓકે વાયુ તો એટલો એટલો જ છે પેલા હતો એટલો ને એટલો જ છે પણ એ હવે પેલા જેટલી જગ્યામાં હતો એના કરતા ઓછી જગ્યામાં છે તો દબાણ કેવું ઉત્પન્ન કરે વધુ તો એનો મતલબ એવો થયો કે કદ છે એ ઘટ્યું તો દબાણ વધ્યું અને એનાથી ઊંધું પણ સાચું છે કે દબાણ છે કદ છે એ વધે તો દબાણ શું થાય ઘટે યસ તમે માની લો કે આ ફુગ્ગો હોય અને આ ફુગ્ગા ઉપર તમે બંને હાથ વડે અહીંયા આગળ પ્રેશર છે એ લગાડો છો તો અમુક હદ સુધી જ ફુગ્ગો છે એ દબાશે એથી વધારે નથી દબાઈ શકતો એ શું બતાવે છે એવું બતાવે છે કે અંદરથી વાયુ છે ને એ પછી શું લગાડે છે દબાણ વધારે છે અને અંદરથી વાયુનું એક વખત દબાણ છે એ વધે છે એટલે ત્યાર પછી ફુગ્ગો છે એ વધારે સંકોચન પામતો નથી તો એનો મતલબ એવો થયો કે કદ ઘટ્યું તો દબાણ વધ્યું આનાથી ઊંધો કે કદ વધે તો દબાણ ઘટે ઓકે વિષમાંગ સંતુલનમાંના ઘન અથવા પ્રવાહીની ઉપર દબાણ ફેરફારની અસર ન ગણ્ય હોય છે તેવો દબાણની અસરથી સ્વતંત્ર હોય છે મીન્સ કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એ થતી હોય અને એ રાસાયણિક પ્રક્રિયાની અંદર જો કોઈ તમને ઘન પદાર્થ અથવા તો પ્રવાહી પદાર્થ છે એ આપ્યા હોય તો તમારે એને શું કરવા પડે અવગણવા પડે શું કામ કારણ કે ઘન અથવા પ્રવાહી ઉપર દબાણની અસર કઈ નથી થતી તમારી પાસે કોઈ લોખંડનો ટુકડો હોય અને તમે આમ એને હાથમાં લઈને આમ એકદમ છે આમ ટાઈટ પકડી અને એને એમ કહો કે હું હાથમાં પકડીને એને આમ વાળી દઉં તો નથી પોસિબલ એ શક્ય જ નથી બરાબર દબાણની અસર આ કેવી હોય છે એના ઉપર નહીં હોત તમે ગમે એટલું બે હાથ વડે બળ લગાડો એને કઈ નહીં થાય પાત્રનું કદ ઘટાડવાથી અથવા તો દબાણ વધારવાથી સંતુલન ઉપર શું અસર થશે ઓકે ચાલો સમજીએ
मान लो कि अपनी पास एक रासायनिक प्रक्रिया है, अगेन प्रक्रिया लिए वत्ता बी विल गिव सी, यहाँ गला बंद पात्र है, ओके आ पात्र नी साइज से ही अपने ले लिए, फॉर एग्जांपल वी वी बराबर 10 लीटर कद नो आ पात्र छे वो समझे लिए, ओके जो संतुलन वायुमय प्रक्रियको ना कुल मोल इज ग्रेटर देन वायुमय निपजो ना कुल मोल, तो जो અહીંયા આગળ આપણે એક પરિસ્થિતિ લીધી છે વાયુમય પ્રક્રિયકોના મોલ 2 છે અને વાયુમય નિપજના મોલ 1 છે, ધેટ મીન્સ કે પ્રક્રિયકના મોલ ઇઝ ગ્રેટર ધેન નિપજના મોલ, અને જો તમે દબાણ છે ઈ વધારો બરાબર પ્રેશર છે ઈ ઇન્ક્રીઝ કરો છો, દબાણ વધારો અથવા કદ ઘટાડો બેમાંથી ગમે ઈ કરો, દબાણ વધારવું અને કદ ઘટાડવું, કદ ઘટે ને તો ઈ દબાણ વધે, હમણાં જ મેં તમને સમજાવ્યું એમ કે આ પેટી છે એ 10 લિટર જગ્યા રોકે છે, એની બદલે 5 લિટર ની કરી નાખો, વી ટુ વી વન છે એ કેટલું હતું 10 લિટર, કદ બહુ મોટું હતું, કદ ઘટાડી દીધું, આ પેટી કદ જે છે એ 6 કરતા અડધી કરી નાખો, તો અંદર જે વાયુ ભેરો હોય એનું પ્રેશર કેવું થઈ જાય, બહુ વધી જાય, તો આવી દિશામાં જે બાજુએ વધારે વાયુ હોય ને ત્યાંથી વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા ચાલે, તો અહીંયા આગળ પ્રક્રિયક બાજુએ વાયુના નિપજોના સોરી પ્રક્રિયક બાજુએ વાયુમય જથ્થો વધારે છે, 2 મોલ જેટલો છે વાયુમય જથ્થો, તો જ્યાં આગળ વાયુનો જથ્થો વધારે હોય એ સામેની બાજુ પ્રેશર લગાવે, એટલે અહીંયા પ્રક્રિયક બાજુ છે એ વાયુનો જથ્થો વધારે છે, એટલે પ્રક્રિયક થી નિપજ બાજુ પ્રક્રિયા છે એ આગળ ચાલે એવું કહી શકાય, એટલે અહીંયા લખ્યું છે કે ભાઈ પુરોગામી તરફ પ્રક્રિયા થઈ અને નવું સંતુલન છે એ સ્થપાય છે અને વાયુના મોલની સંખ્યા તથા દબાણ છે એ શું થાય છે ઘટે છે, બરાબર તો પુરોગામી દિશામાં પ્રક્રિયા છે એ આગળ ચાલે, ટૂંકમાં એવું કેવું હોય તો કહી શકાય, તો એનો મતલબ એવો થયો કે જો તમારી પાસે પહેલા તો પહેલી કન્ડિશન કે પ્રક્રિયકના મોલ છે એ વધુ હોય અને નિપજના મોલ ઓછા હોય બરાબર 2 greater than 1 અને તમે દબાણ વધારો છો અથવા કદ ઘટાડો છો, ઇનડાયરેક્ટલી કદ ઘટાડો એટલે દબાણ વધારો જ છો, ઓકે તો પ્રક્રિયા જે બાજુ વાયુમય મોલ વધારે હોય ત્યાંથી વિરુદ્ધ દિશામાં ચાલે, એટલે પ્રક્રિયકથી નિપજ તરફ ચાલે, કદાચ માની લો કે પ્રક્રિયા આવી લીધી હોત તો કે ભાઈ એ વિલ ગિવ્સ બી વત્તા સી, ઓકે અને આવી પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાઈ ગયું અને પછી તમે દબાણ વધારો છો, યસ તો આમાં વાયુમય નિપજ મોલ 2 છે અને પ્રક્રિયકના મોલ 1, તો પ્રક્રિયા કઈ દિશામાં ચાલે છે, જ્યાં વાયુ વધારે છે ત્યાંથી વિરુદ્ધ દિશામાં એટલે ઉલટી ચાલે છે, યસ તો કહેવાનો મતલબ શું છે કે દબાણની અસર ક્યાં લાગુ પડે વધારે, ઓકે ભાઈ દબાણની અસર જ્યાં આગળ વાયુ નો જથ્થો વધારે હોય ત્યાંથી વિરુદ્ધ દિશામાં લાગુ પડે, એટલે જો તમને અહીંયા લખીને જ આપ્યું છે કે દબાણ વધારતા વધારે વાયુમય મોલ થી ઓછા વાયુમય મોલ તરફ પ્રક્રિયા ચાલે, આમ ઉપરની પ્રક્રિયા ક્યુસી ઇઝ લેસ ધેન કેસી થવાથી પુરોગામી પ્રક્રિયા થાય, એક ઉદાહરણ તમને આપ્યું છે કે ભાઈ દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આ બંનેના કેટલા મોલ છે, 1 મોલ અને 3 મોલ, એટલે કુલ કેટલા મોલ થયા, 4 મોલ, એમાંથી શું બને છે તો કે મિથેન અને પાણી બંનેના કેટલા મોલ બને છે, 1 મોલ 1 મોલ, કુલ મોલ કેટલા બને છે, 2 મોલ, હવે માની લો કે આ પ્રક્રિયામાં પ્રેશર વધારો તો આ બાજુ મોલ 4 છે અને આ બાજુ 2 જ છે, તો પુરોગામી દિશામાં પ્રક્રિયા ચાલે, બરાબર એનું વર્ણન અહીંયા બધું આપ્યું છે, પણ એનાથી વિરુદ્ધ માનો કે કર્યું હોય કે દબાણ વધારવાને બદલે ઘટાડવામાં આવે છે, ઓકે અથવા તો કદ છે અને શું કરવામાં આવે વધારવામાં આવે તો દબાણ ઘટે ને, સોરી દબાણના વધારાની અસર કીધું છે, ઓકે ઓકે દબાણનું વધારાની અસર, ઓકે તો દબાણના વધારાની અસર છે એ શું થશે એ સમજવાની છે, તો આ પ્રક્રિયા મિશ્રણને અચળ તાપમાને સંકોચીને કદ અડધું કરતા પ્રણાલી ઉપર કુલ દબાણ છે એ બમણું થઈ જશે, આવડી આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા મિશ્રણનું તાપમાન છે એ તમે અચળ રાખો પરંતુ કદ ઘટાડીને અડધું કરી નાખો, અહીંયા આગળ આ પ્રણાલીનું કદ છે માની લો કે આ કદ છે એ ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે ભાઈ V1 = V જેટલું છે કદ, તો
પછી કદ આપણે ઘટાડીને કેવું કરી નાખીએ અડધું, સમજ પડે છે? તો માની લો કે જયારે કદ છે એ વી જેટલું હતું, ત્યારે દબાણ છે એ આપણે એવું માની લઈએ કે પી જેટલું છે. યસ, તો જયારે કદ અડધું કરી નાખ્યું ત્યારે દબાણ છે એ કેટલું થશે એ આપણે શોધવું છે. તો હવે તો આપણે નિયમ પ્રમાણે છે એ બોઇલના નિયમ પ્રમાણે મૂકી દઈએ, ટી વન પી વન વી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ વી ટુ, કારણ કે ટેમ્પરેચર તો અચળ છે ને, તો ટેમ્પરેચર અચળ છે એટલે બોઇલના નિયમ મુજબ પી વી બરાબર શું લખાશે, પી ટુ શોધવાનું છે અને વી શું છે, વી બાય ટુ છે, એટલે આ વી વી કેન્સલ થઈ જશે, તો ટુ પી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, પી ટુ થઈ ગયું. તો ટુ પી એટલે પી છે એ શરૂઆતનું દબાણ છે, એ દબાણ બમણું થઈ ગયું જયારે કદ અડધું કર્યું ત્યારે, તો શરૂઆતનું દબાણ પી, પણ પી ટુ કેટલો મેળવ, તો કે ટુ પી મેળવ, મીન્સ કે શરૂઆતના દબાણનો ડબલ થઈ ગયું. તો એનો મતલબ એવો થયો ને કે કદ છે એને આપણે કેવું કરીએ, અડધું કરીએ, તો દબાણ છે એ કેવું થાય છે, ડબલ થાય છે. ઓકે, તો આ રીતે આપણે આને સમજી શકીએ. લ શેટેલિયરના સિદ્ધાંતથી દબાણની અસરની સમજૂતી, કે ભાઈ લ શેટેલિયરના સિદ્ધાંત મુજબ આપણે આ દબાણની અસર છે અને કેવી રીતે સમજી શકીએ. હવે જુઓ, લ શેટેલિયરે આપણને શું કીધું હતું, કે એક વખત પ્રણાલી સંતુલનમાં આવી જાય પછી થયેલા ફેરફારની અસર, તમે જે કઈ ફેરફાર કરો એ ફેરફાર નાબૂદ થવાનો પ્રયત્ન થાય, બરાબર ને? તો લ શેટેલિયરના સિદ્ધાંતથી દબાણની અસરની સમજૂતી, કુલ દબાણ વધતા પ્રક્રિયક તેમજ નિપજના આંશિક દબાણ એટલે કે સાંદ્રતા છે એ વધશે. આંશિક દબાણ પી સમપ્રમાણમાં છે સાંદ્રતા સી, સમપ્રમાણમાં છે વાયુમય મોલની સંખ્યા. મીન્સ કે ભાઈ કુલ દબાણ છે એ જો વધે, બંધ પેટીની અંદર રહેલા વાયુઓ છે એ બી બરાબર આમના દ્વારા ઉત્પન્ન થતું કુલ દબાણ છે એ શું થાય, વધે. તો કુલ દબાણ વધતા પ્રક્રિયક તેમજ નિપજના આંશિક દબાણ છે એટલે કે સાંદ્રતા છે એ પણ શું થાય, વધે. લ શેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે કુલ દબાણ છે એ વધતા તેના વધારાની અસર ઘટે એવી દિશામાં સંતુલન છે એ ખસે એટલે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે, એના વાયુમય મોલની સંખ્યા અથવા દબાણ છે એ ઘટશે. ફોર એક્ઝામ્પલ આ પ્રક્રિયા જ વિચારી લો ને, આ પ્રક્રિયા છે એની અંદર પ્રક્રિયકના મોલ કેટલા છે, ચાર, નિપજના મોલ કેટલા છે, બે. ઓબ્વિયસલી વાયુ ક્યાં વધારે છે, પ્રક્રિયક બાજુએ. હવે હું આ બંધ પેટીનું કદ કાં તો ઘટાડી દઉં અથવા આના ઉપર પ્રેશર છે એ બહારથી વધારું, તો દબાણ વધુ વધશે કઈ જગ્યાએ, પ્રક્રિયક બાજુ. શું કામ, કારણ કે ત્યાં વાયુનો જથ્થો કેવો છે, વધારે છે. યસ, અને દબાણ ઓછું ક્યાં વધશે, તો કે નિપજ બાજુએ, કારણ કે ત્યાં આગળ વાયુનો જથ્થો કેવો છે, ઓછો છે. તો જે બાજુ દબાણ વાયુનો જથ્થો વધારે હોય ત્યાં દબાણની અસર એ કેવી થાય, વધારે થાય. હું આ બંધ પેટી ઉપર દબાણ વધારીશ તો એ અસર વધુ ક્યાં થશે, જ્યાં વાયુ વધારે હોય ત્યાં અસર થાય. તો એનો મતલબ એમ કે પ્રક્રિયક ઉપર અસર થાય, તો એ અસર ઓછી કેવી રીતે થાય, તો કે જો પ્રક્રિયકમાંથી હું બનવા માંડે, નિપજ બનવા માંડે, તો એ અસર છે એ કેવી થાય, ઓછી થાય. તો એના ઉપરથી આપણે સમજી શકીએ કે અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી દિશામાં ચાલી, તો કે ભાઈ પુરોગામી દિશાની અંદર ચાલી. તો આ રીતે આપણે આ ઘટના છે અને સમજી શકીએ છીએ. પ્રક્રિયા ભાગફળને આધારે સમજવું હોય તો આ સમજી શકીએ કે ભાઈ ક્યુસી બરાબર 2/4, 2/4 છે એ આવશે એટલે કિંમત 1 કરતા નાની આવશે. 2/4 એટલે તમે સમજી શકો છો 0.5 વેલ્યુ છે એ આવી. તો ક્યુસી ઇઝ લેસ ધેન હું આવશે કેસી, કારણ કે કેસી જે છે એ લેસ ધેન ક્યુસી, ક્યુસી લેસ ધેન કેસી છે એ હોય, સોરી, બરાબર, તો જ પ્રક્રિયા છે એ આપમેળે થાય. એટલે અહીંયા આગળ પણ એ વસ્તુ બતાવે છે કે ભાઈ ક્યુસી બરાબર CH4 અને H2O ના મોલ અને છેદમાં CO2 ના મોલ લઈ લ્યો આ પ્રક્રિયા ઉપરથી જ છે. ઓકે, તો અહીંયા આગળ આપણને ખબર છે 2 મોલ ને 4 મોલ, તો 2/4 બરાબર. એટલે આના ઉપરથી ખબર પડે છે પ્રક્રિયા કઈ દિશામાં ચાલશે, પુરોગામી દિશાની અંદર ચાલશે. આ ટોપિક ઉપરથી આપણે શું તારવણી કરી શકીએ, તો કે ભાઈ તમને આપ્યું છે
कुल कद घटाड़वाथी अथवा कुल दबाण छे ई वधारवाथी वायुमय मोल घटे तेवी प्रक्रिया थईने नवुं संतुलन छे ई स्थपाय छे। जो तमे कुल कद छे ई घटाड़ो अथवा कुल दबाण छे ई शुं करो वधारो, तो जे बाजु वायुमय मोल नो जत्थो वधारे होय त्यांथी ई घटवा तरफ छे ई आगळ वधे, बराबर। जे बाजु वायुनो जत्थो वधारे होय ત્યાંથી જથ્થો ઓછો થવાનો પ્રયત્ન થાય। આથી જો પુરોગામી પ્રક્રિયામાં વાયુમય મોલ ઘટતા હોય તો પુરોગામી પ્રક્રિયા થઈ નવું સંતુલન સ્થપાય, આનાથી ઊંધું પણ સાચું। નવા સંતુલનો આ પ્રક્રિયા માટે કેનું મૂલ્ય બદલાશે નહીં, જો નવું સંતુલન સ્થપાય એટલે કેનો બદલાય। નિપજોની સાંદ્રતા એટલે કે આંશિક દબાણ પ્રારંભિક કરતા કદ ઘટાડવાથી વધશે। ત્રીજું કે પ્રક્રિયકોના આંશિક દબાણ પ્રારંભના આંશિક દબાણ અને કદ ઘટતા તથા વધારા કરતા ઓછું, પણ પ્રારંભ કરતા સંતુલન વધારે રહેશે। બીજી એક પ્રક્રિયા તમને આપી છે કે કાર્બન CO2 અને 2CO ગેસ, તો જો અહીંયા આગળ આ સોલિડ છે ને, આ એક જ ગેસ છે અને કેટલા મોલ છે, એક મોલ, આ પણ ગેસ છે, કેટલા મોલ છે, બે મોલ, તો અહીંયા નિપજોના મોલ સોરી વાયુમય નિપજોના મોલ વાયુમય પ્રક્રિયકોના મોલ કરતા કેવા છે, વધારે, અને આવી પ્રક્રિયામાં તમે દબાણ વધારો તો પ્રક્રિયા કઈ બાજુ ખસે, આમ ખસે, યસ, મીન્સ કે પ્રતિગામી દિશામાં ખસે, તો એ વસ્તુ અહીંયા સમજાવેલી છે। યાદ રાખવામાં બે પોઈન્ટ તમને આપ્યા છે કે જો વાયુમય મોલ પુરોગામી દિશામાં વધતા હોય તો કુલ દબાણ છે એ વધારવાથી પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય, નાનાથી ઊંધું પણ સાચું છે કે જો પુરોગામી દિશામાં વાયુમય મોલ ઘટતા હોય તો કુલ દબાણ છે એ વધારતા પુરોગામી દિશામાં પ્રક્રિયા છે થાય છે। તો આ રીતે આપણે આ ઘટના છે એને શું કરી શકીએ, સમજી શકીએ। તો આજે અહીંયા સુધી છે એ રાખીએ છીએ। આ લેક્ચર જ્યારે રેકોર્ડ કરું છું ત્યારે અત્યારે રાતના 3 વાગ્યા છે, હું ઓલરેડી ટ્રાવેલિંગમાં છું, પણ કાલે શનિવારના દિવસે તમારું લેક્ચર પડે નહીં એટલા માટે આ રેકોર્ડ કરી અને લિંક બધાને મોકલી છે। ઓકે ચાલો અહીંયા લેક્ચર પૂરો કરીએ આપણે।